દ્વારકા જિલ્લામાં ઝડપાયેલા નશાકાળા કારોબારમાં સનસની ખેજ નવો મામલો સામે આવ્યો છે ડ્રોમાડોલ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાની વિગતો સામે આવી છે જેમાં ભાટિયામાં બેસ્ટ મોબાઈલ નામની દુકાનમાંથી રવિ કરમૂર નામના શખ્સ પાસેથી નશાકારક કેપ્સ્યુલોનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે એક હજાર નવસો છોતેર નંગ કેપ્સ્યુલ તેમજ બત્રીસ નંગ કોડે કફ સિરપ બોટલ જપ્ત કરી હતી ગુજરાતમાં પ્રથમ વખત નશામાં વપરાતી ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલ ઝડપાતા પોલીસ સતર્ક બની છે તો પોલીસે બે આરોપીઓને ઝડપી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે હાલોલ જીઆઈડીસીમાં નવા ફેઝમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા માંગણી બાદ ગાંધીનગરથી માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ તેમજ કાલોલ વચ્ચે આવેલા મસાધર મસવાડ જેવા વિસ્તારોમાં મોટા પાયા ઉપર ઔદ્યોગિક એકમો સ્થપાયા છે જેથી ઔદ્યોગિક કામદારો તેમજ કર્મચારીઓની પણ સતત અવરજવર રહે છે હવે નવી જીઆઈડીસી તરફ જવા માટે કોઈ સીધો રસ્તો ન હોવાને કારણે વાહનો રોંગ સાઇડ જતા આવતા હોય છે જેને કારણે આ સ્થળ ઉપર રોજિંદા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં જાનહાની થતી હોવાનું પણ જોવા મળે છે જેને કારણે આ વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા અકસ્માતો નિવારવા માટે જીઆઈડીસી જવાના સર્કલ બનાવવાની માંગ કરવામાં આવી છે મુખ્ય જીઆઈડીસી ની જે જીઆઈડીસી આવેલી જીઆઈડીસી ત્યાં સર્કલ બાબતની અંદર અમારું આયોજન હતું બાબતની અંદર અમારો

આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશના આગેવાન ભરત કોટીલા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લઈ રહેલા આગેવાનોને પણ મળ્યા હતા પ્રદેશથી સેન્સ લેવા માટે આવેલા પ્રદીપ ખેમાણી કશ્યપ શુક્લ મંજુલાબેન દતરેજા સાથે મુલાકાત કરી હતી આમ આદમી પાર્ટીના આગેવાન ભરત કોટીલા ભાજપ કાર્યાલય ખાતે આવતા